આજે અમારે મામલતદારશ્રીને પ્રાંતશ્રીને આવતીકાલથી બપોરના 2 વાગ્યા સુધી વિરમગામના તમામ વેપારીઓને દુકાનો ખુલ્લી રાખવા માટેની મંજૂરી લેવા માટે આવેદનપત્ર આપ્યું છે, જે અમે લોકોએ એપ્રિલના સ્ટાર્ટિંગથી કોરોનાના કેસો જે વિરમગામમાં વધવા માંડ્યા ત્યારે 22 એપ્રિલથી 30 એપ્રિલ સુધી વેપારીઓએ સ્વૈચ્છિક બંધ આપ્યું હતું અને સંપૂર્ણપણે તે પડાયું હતું. ત્યારબાદ 30 પછી 5 સુધી સરકારશ્રીનું લોકડાઉન આવ્યું, એ પછી 5 થી 12 તારીખ સુધી લંબાયું અને 12 થી 18 સુધી હાલમાં અત્યારે લંબાવાયું છે. ત્યારે અમારા સમગ્ર વેપારી એસોસિએશનનો એવો માગણી છે કે આવતીકાલથી બપોરના 2 વાગ્યા સુધી વેપારીઓને દુકાનો ખોલવા દે અને ધંધા રોજગાર ચાલુ રહે. એનું એક મુખ્ય કારણ કે અત્યારે શાક માર્કેટ અને કરિયાણા બજાર, કરિયાણાની દુકાનો જે છે એ સવારના 12 વાગ્યા સુધી ખુલ્લી આપે છે આ લોકો. એને લઈને વિરમગામમાં એટલા બધા પુષ્કળ પ્રમાણમાં ટ્રાફિક અને લોકોની અવરજવર રહે છે, જેના હિસાબે જે અન્ય ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો પણ બીજી વસ્તુઓ ખરીદવા માટે આવે છે કે અહીંયા આગળ મળી જશે, એની આશામાં અને આશામાં એ લોકો સવારના 8 વાગ્યાથી લઈને 12-1 વાગ્યા સુધી ગામમાં આડાઅવળા ભટક્યા કરે અને જેના હિસાબે પણ ગામમાં ટ્રાફિક થાય છે. તો તેથી અમે મામલતદારશ્રીને પ્રાંતશ્રીને એવી રજૂઆત કરી છે કે આ જે લોકો ગામમાં આવે છે એ લોકોને પણ જો વેપારીઓ દુકાન ખોલીને ધંધા રોજગાર ચાલુ રાખે તો એ પોતપોતાનું કામ પતાવીને ગામમાંથી નીકળી જાય અને ગામમાં સંક્રમણની સંખ્યા પણ ઘટે. હાલમાં જે વિરમગામમાં પહેલાં જે કેસ હતા એના કરતાં અત્યારે સંખ્યા ઘણી ઓછી છે અને રિકવરી રેટ પણ વધારે છે, કેસો બહુ ઓછા થઈ રહ્યા છે. તેના અનુસંધાનમાં અમે લોકો એવી માગણી કરી છે કે 2 વાગ્યા સુધી અમારા ધંધા રોજગાર ચાલુ રહે. વેપારીઓ દરેક મધ્યમવર્ગીય વેપારી છે, પોતાના સ્ટાફનો ખર્ચો, ઉપરથી આવેલ માલના પૈસા પણ પૂરા પાડવા, આ બધી અનેક સમસ્યાઓ પણ વેપારીઓને હોય છે. તો તે અનુસંધાનમાં અમે મામલતદારશ્રીને પ્રાંતશ્રીને અરજી કરી છે કે યોગ્ય કરવું.